हेलो फ्रेंड्स, धोरण 10 गणित में प्रकरण 3 द्विचल तुरीक समीकरण युग्म माटे बात करता छे। मित्रों एमा स्वाध्याय 3.5 जेमा आपणे चौकड़ी गुणाकार क्रेमर नी रीत नो उपयोग करवानो छे। मित्रों एमा स्वाध्याय 3.5 मां प्रश्न नंबर 1 आपेलो छे के जे आपेल समीकरण युग्म नो उकेल अनन्य छे। अनन्य एटले के एक अने मात्र एक छे, अनंत उकेल छे के उकेल मळतो नथी ते आपणे शोधवानुं छे। अने जो अनन्य उकेल मळे तो तेनो उकेल आपणे चौकड़ी गुणाकारनी रीते मेळवानो छे। क्यारे? अनन्य, अनन्य एटले एक अने मात्र एक उकेल मळे। मित्रों आपणे जे सहगुणको छे तेना गुणोत्तरने आधारे एना उकेल माटे वात करी गयेला के अनंत उकेल मळे, उकेल मळतो नथी के अनन्य उकेल मळे तेना माटे वात करी गयेला। तो तेना आधारे तो प्रथम चकासीए के एमा केवा प्रकारनो उकेल छे के उकेल नथी तेना माटे आपणे एनो सहगुणकोनो गुणोत्तर मेळवीए अने एना आधारे आपणे नक्की करी शकीए। जो अनन्य उकेल मळे तो એટલે કે સૌપ્રથમ a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો અનન્ય ઉકેલ મળશે। તો તેના આધારે આપણે એનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે શોધવાનો છે। પહેલા મિત્રો આપણે ચકાસીએ કે કેવા પ્રકારનો ઉકેલ છે। તો પ્રશ્ન નંબર 1 માં પહેલો દાખલો જોઈએ। તો સમીકરણ આપેલું છે x-3y-3=0 અને 3x-9y-2=0। મિત્રો અહીંયા આગળ આપણે વાત કરી ગયેલા કે એને પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું, તો અહીંયા આગળ પ્રમાણિત સ્વરૂપ જ છે। હવે ગુણોત્તર જોઈએ, આપણને જોઈશે a1/a2। ચાલો a1 તરીકે એટલે પહેલા સમીકરણનો x નો સહગુણક 1, બીજા સમીકરણનો x નો સહગુણક 3। ચાલો એ જ રીતે b1/b2 -3/-9 માઇનસ માઇનસ કેન્સલ અને 3 3 9 એટલે 1/3। ચાલો ત્રીજો ગુણોત્તર જોઈએ મિત્રો, તો કે c1/c2 -3/-2 માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય તો 3/2। તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ પહેલા બે ગુણોત્તર સમાન છે એટલે કે a1/a2 b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ, છેલ્લો ગુણોત્તર સમાન નથી એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2। એટલે મિત્રો અહીંયા આગળ જ્યારે બે ગુણોત્તર, શરૂઆતના બે ગુણોત્તર સમાન હોય પરંતુ ત્રીજો ગુણોત્તર સમાન ન થાય ત્યારે તેમાં આપણે વાત કરી ગયેલા તે મુજબ એનો ઉકેલ મળતો નથી। કેમ? કારણ કે બંને સમીકરણો દ્વારા આપણે આલેખની રચના કરવામાં આવે તો એ આલેખ કેવા પ્રકારના પ્રાપ્ત થશે, બે સમાંતર રેખા એકબીજાને સમાંતર હોય એટલે કોઈ જગ્યાએ છેદતી નથી અને તેથી એનો ઉકેલ મળી શકે નહીં। તો અહીંયા આગળ લખી શકીએ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો નથી। ઓકે, ચાલો આગળ માટે વાત કરીએ। આગળ પ્રશ્ન 1 માં જ ત્રીજો દાખલો છે તેના માટે વાત કરીએ 3x-5y=20 અને 6x-10y=40। ઓકે ચાલો, તો આપણે આમાં પણ શરૂઆતમાં ચેક કરીએ કે કેવા પ્રકારનો ઉકેલ મળે છે। તો એના માટે a1/a2 એક મિનિટ, અહીંયા આગળ આપણી ભૂલ થઈ ગઈ। જો આપણે વાત કરેલ તે મુજબ મિત્રો તો આપણે કરવાનું તો પ્રથમ એને પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું, નહીં તો અહીંયા આગળ બરાબર કરીને કિંમત છે એટલે એ કિંમત c1 અને c2 ની કિંમત આપણી ખોટી આવી શકે। તો અહીંયા આગળ
पहला इन्हें प्रमाणित रूप में रूपांतरित करिए तो 3x ओछा 5y ओछा 20 बराबर 0 अने 6x ओछा 10y ओछा 40 बराबर 0। चल हवे आपणे गुणोत्तर जोईए तो के a1 छेदमां a2 तो a1 तरीके 3 छे a2 तरीके 6 छे એટલે કે 3 ના છેદ માં 6 એટલે કે 1 ના છેદ માં 2 ચાલ b1 છેદ માં b2 તો b1 તરીકે છે -5 b2 તરીકે છે -10 માઇનસ માઇનસ કેન્સલ અને 5 ના છેદ માં 10 એટલે પણ 1 ના છેદ માં 2 ચાલ c1 છેદ માં c2 તો c1 તરીકે છે -20 અને c2 તરીકે છે -40 माइनस माइनस कैंसल अने 20 ना छेद में 40 એટલે 20 * 2 એટલે 40 થાય એટલે 1 ના છેદ માં 2। તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો 3 એ 3 ગુણોત્તર કેવા મળે છે સમાન તો લખી શકાય a1 છેદ માં a2 બરાબર b1 છેદ માં b2 બરાબર c1 છેદ માં c2। ચાલો 3 એ 3 ગુણોત્તર સમાન હોય તો એનો ઉકેલ કેવો મળશે તો કે અહીંયા આગળ જ્યારે 3 એ 3 ગુણોત્તર સમાન હોય ત્યારે એ સમીકરણો દ્વારા જ્યારે આલેખની રચના કરવામાં આવે છે તો એક બીજા ઉપર કેવી મળશે સંપાતી ઓવરલેપિંગ થાય એટલે એનો ઉકેલ કેવો મળશે અનંત ઉકેલ અનન્ય ઉકેલ મળશે નહીં એટલે અહીંયા આગળ પણ લખી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત મળે છે એટલે મિત્રો આમાં પણ અનન્ય એક અને માત્ર એક ઉકેલ મળતો નથી એટલે આપણે ચોકડી ગુણાકારની રીતે શોધવાની જરૂર નથી જો એક અને માત્ર એક ઉકેલ આવે તો એનો ઉકેલ આપણે ચોકડી ગુણાકારની રીતે શોધવાનો થાય છે ઓકે થેન્ક યુ મિત્રો